અત્યાર સુધી આપણે જે મુદ્દાઓની વાત કરી છે, બી ઇટ એજ્યુકેશન ઓર ઇલેક્ટ્રિસિટી, અત્યારે દિલ્હીમાં વોટ વર્ક આપણે એનું કોપી પેસ્ટ કરીને ચલાવી રહ્યા છે ગુજરાતમાં, બટ ઇઝ ધેર એની કસ્ટમાઇઝ પ્લાન ફોર ગુજરાત? એમાં એવું છે કે અમારા જે મુદ્દાઓ છે એ યુનિવર્સલ છે, વૈશ્વિક છે. દુનિયા આખીને દવાખાનાઓની જરૂર પડે, દુનિયા આખીને વીજળી જોઈએ છે, આખી દુનિયાને પાણી જોઈએ છે, આખી દુનિયાને રોજગાર જોઈએ, આખી દુનિયાને ભ્રષ્ટાચાર મુક્તિ જોઈએ. તો અમે તો દુનિયા આખીને લાગુ પડે એવા જ અમારા મુદ્દા. મતલબ કે દિલ્હીમાં છે એટલે ગુજરાત માટે કંઈ અલગ અલગ છે. વડીલોને યાત્રા કરવા લઈ જાય એમાં શું વાંધો છે? કે વાતો કરવાથી નથી જીતાતું, કામ કરવું પડશે. અમે કામની વાત કરીએ છીએ. અમારું હિન્દુત્વ અમને એમ કહે છે કે ભાઈ બાળકો માટે સ્કૂલ હોવી જોઈએ. ભાજપનું હિન્દુત્વ માત્ર નારાઓમાં છે, નારા બોલાવવાના જોશ જોશથી, તાકાતથી, ફેસબુક પર પોસ્ટો મૂકવાની, પ્રેસ કોન્ફરન્સ, એની ફરતું ફરતું. એટલે આપણા કેમ્પેનિંગમાં આપણે ખાલી મુદ્દાઓની વાત કરીએ છીએ, બી ઇટ એજ્યુકેશન ઓર ઇલેક્ટ્રિસિટી, બટ આર વી ગોઈંગ ટુ અપીલ ધ મુસ્લિમ વોટ ઇન એની વે? જેને શાળા જોતી હોય, જેને દવાખાનું જોતું હોય, જેને વીજળી જોતી હોય, જેને ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર હટાવો, એને બધાને અમારી અપીલ છે કે મત આપો. ઓકે.